નમસ્કાર, ગુજરાત એક્સપ્રેસમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે રોશની. નાની ઈસરો રાજપુર વચ્ચેના મહાકાળી મંદિરે આઠમના દિવસે લોકમેળો ભરાયો. હજારો ભક્તોએ માતાજીના હવનમાં ભાગ લીધો અને માનતા પૂરી કરી. મોડાસા માલપુરમાં અન્ન અને પુરવઠા નિગમે ખેડૂતોથી ખરીદેલા ઘઉંના ગોડાઉનમાં દરોડા. રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીની સૂચનાથી કાર્યવાહી હાથ ધરાઈ. 3 દિવસમાં મગફળીના ભાવમાં રૂપિયા 251નો કડાકો. માર્કેટમાં 4 ગણી આવક અને સ્ટોક નિયંત્રણને પગલે ભાવ ઘટ્યા. મગફળીની આવકના પ્રારંભે 1651 સુધીના ભાવ પડતા ખેડૂતોએ ભારે ધસારો કર્યો છે. દુર્ગાષ્ટમી નિમિત્તે સરકારશણની સ્થાપન 1 સોસાયટીમાં 1001 દીવડાની મહાઆરતી યોજાઈ. ગરબાના તાલે ઠેર ઠેર લોકો ઘૂમ્યા. સ્વસ્તિક અને ઓમના સ્વરૂપમાં ગોઠવવામાં આવેલી દીપમાળાને કારણે વાતાવરણ અલૌકિક બન્યું. ગુજરાતની સ્કૂલોમાં ધોરણ 1 થી 5ના ક્લાસ દિવાળી પછી શરૂ કરાશે. વધુ 48 લાખ બાળકો શાળાએ જઈ શકશે. સ્કૂલો શરૂ કરવા અમે તૈયાર છીએ, શિક્ષણ મંત્રી. બ્રિટનથી ભારત આવતા યાત્રિકોને 10 દિવસના ક્વોરન્ટાઇનથી છૂટ. સરકારે 1 ઓક્ટોબરથી બ્રિટનથી આવતા યાત્રિકો માટે જે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી હતી તેને પરત લઈ લેવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શક્તિપીઠ અંબાજીની મુલાકાતે. અંબાજી ગબ્બર પંથકના 33 જેટલા વિચરતી અને વિમુક્ત જાતિના પરિવારને ઘરથાળના વિના મૂલ્ય પ્લોટની ફાળવણીને લઈને સનદોનું પણ વિતરણ કરવામાં આવ્યું. આજે નવલી નવરાત્રીનું 9મું નોરતું પાવાગઢ મંદિરમાં પગ મૂકવાની જગ્યા નથી. એક સાથે 2 લાખ ભક્તોની ભીડ. આજના દિવસે કરવામાં આવે છે માતા સિદ્ધિદાત્રીની પૂજા અર્ચના. અમદાવાદમાં ફાફડાનો ભાવ કિલોએ 440 થી 800, જલેબીનો ભાવ 560 થી 960 પહોંચ્યો. દશેરાએ 8 લાખ કિલોના વેચાણનો અંદાજ. લીલા શાકભાજી મોંઘા થયા. ગવાર, ચોળી, કોથમીર પેટ્રોલથી પણ મોંઘા થયા. એપીએમસીમાં પ્રતિ કિલો રૂપિયા 40 થી 60માં મળતી કોથમીર શહેરમાં 140 રૂપિયે વેચાય છે. છૂટક બજારમાં દોઢા ભાવ વસૂલતા હોવાની ફરિયાદો. ગુજરાત એક્સપ્રેસમાં બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર. એટલે તમારો વિસ્તાર, તમારી વાત.